गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बदा? मजा में ने? तो चलो आपणे एसएस भणवानी शुरुआत करिए। पण आजे आपणे शुं भणवानुं छे तमने ख्याल छे ने? हाँ, पाठ चार तो खरा ज, भारतनी प्रारंभिक राज्य व्यवस्था ए तो भणवानो ज छे, पण एनी अंदर शुं भणवानुं छे आपणे? याद करो जोईए विद्यार्थी मित्रों, हवे शुं आवशे? ओके, प्रश्नोना उत्तर, बराबर। कारण के पाठनी समजूती आपणे पूर्ण थई चूकी छे, तो हवे आपणे प्रश्नोना उत्तर तरफ આગળ વધીએ। રેડી છો ને બધા વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળવા માટે અને સમજવા માટે? ઓકે, તો ચાલો આપણે શરૂઆત કરીએ। તો જુઓ, હવે આપણી સમક્ષ પહેલો પ્રશ્ન સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે। જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, તમને એક વસ્તુ બીજી દેખાતી હશે કે પાઠ ચાર હેડિંગ મેં માર્યું છે, લખ્યું છે, બરાબર। તો હેડિંગ તમારે ફરીથી લખવાનું નથી, બરાબર। કેમ નથી લખવાનું? કારણ કે તમે મુદ્દા લખતી વખતે પાઠનું હેડિંગ લખી દીધું છે, ઓકે। પાઠનું મથાળું તમે લખ્યું છે એટલે હવે ફરીથી લખવાની જરૂર નથી, બરાબર। તમે ટૂંકમાં ઉત્તર નવા પેજ ઉપરથી એવું લખવાની શરૂઆત કરી દેજો। તો સૌ પ્રથમ આપણે પહેલો પ્રશ્ન જોઈએ। જનપદ એ કેવા પ્રકારની રાજ્ય વ્યવસ્થા હતી? તો જનપદ એ ઋગ્વેદકાલીન કબીલાઈ સમાજથી બહુ વિશિષ્ટ રીતે વિકાસ પામેલી રાજ્ય વ્યવસ્થા હતી। બીજો પ્રશ્ન જોઈએ। મહાજન પદોમાં કયા બે પ્રકારની શાસન વ્યવસ્થા હતી? તો મહાજન પદોમાં આ બે પ્રકારની શાસન વ્યવસ્થા હતી। નંબર એક કયું? રાજાશાહી, અને નંબર બે લોકશાહી, બરાબર। રાજાશાહી અને લોકશાહી। ત્રીજો પ્રશ્ન જોઈએ। સત્તા માટે કયા કયા રાજ્યતંત્રો વચ્ચે હરીફાઈ થતી? ફરીથી રિપીટ કરું છું, સત્તા માટે કયા કયા રાજ્યતંત્રો વચ્ચે હરીફાઈ થતી? તો સત્તા માટે કયા રાજ્યો હું તમને બતાવું છું, જુઓ, મગધ, કૌશલ, વત્સ અને અવંતી, આ ચાર રાજ્યતંત્રો વચ્ચે હરીફાઈ થતી હતી। આપણે આગળ જોઈએ હવે ચોથો પ્રશ્ન। જુઓ હવે ચોથો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે। હર્યક વંશમાં કયા બે મહાન રાજાઓ થઈ ગયા? હર્યક વંશમાં કયા બે મહાન રાજાઓ થઈ ગયા? તો હર્યક વંશમાં બિંબિસાર અને અજાતશત્રુ આ નામના બે રાજાઓ થઈ ગયા, જે મહાન રાજાઓ ગણાય છે હર્યક વંશ, બરાબર। બિંબિસાર અને અજાતશત્રુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। પાંચમો પ્રશ્ન જોઈએ। ગણરાજ્ય કોને કહેવામાં આવે છે? તો લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિથી ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્યને ગણરાજ્ય કહેવામાં આવે છે, બરાબર। પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિથી જે ચૂંટી કાઢે, બરાબર, એનો વડો જે શાસન કરે એને ગણરાજ્ય કહેવામાં આવે છે, બરાબર। આગળ જોઈએ છઠ્ઠો પ્રશ્ન। સંથાગાર એટલે શું? તો ધ્યાનપૂર્વક સાંભળજો વિદ્યાર્થી મિત્રો, સંથાગાર એટલે શું? ગણરાજ્યોએ રચેલા ગણરાજ્ય સંઘની સભા, જે સ્થળે યોજાતી તે સ્થળને સંથાગાર એટલે કે એનું બીજું નામ છે નગર ભવન કહેવામાં આવતું હતું, બરાબર। સંથાગારના બદલે તમને નગર ભવન એવું પૂછી નાખે વિદ્યાર્થી મિત્રો તો પણ તમને આવડવું જોઈએ, બરાબર। આવડશે ને? આવડશે, ચોક્કસ આવડશે। તમે ધ્યાનપૂર્વક આખો પાઠ આટલી સરસ રીતે સમજ્યા છો વિદ્યાર્થી મિત્રો, મુદ્દા તમે સરસ અક્ષરે લખ્યા છે, તો હવે પ્રશ્નનો ઉત્તર બી હું માનું છું તમે સારા અક્ષરે લખશો અને સમજીને વિચારીને જ લખશો, ઓકે। તો હવે આપણે આગળ જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મુદ્દાસર ઉત્તર જોઈએ છીએ, બરાબર। તો સૌથી પહેલાં જુઓ સ્ક્રીન ઉપર શું દેખાઈ રહ્યું છે, કયો પ્રશ્ન દેખાઈ રહ્યો છે તમને, વાંચો જોઈએ। કયો પ્રશ્ન છે? રાજાશાહી અને લોકશાહી રાજ્ય વ્યવસ્થા વચ્ચેનો તફાવત ટૂંકમાં જણાવો, બરાબર। આપણે તફાવત જણાવવાનો છે તમને, તો ટીચર તફાવત તો મારે સાયન્સમાં આવે છે, તો વિદ્યાર્થી મિત્રો તફાવત કોઈ બીમાં આવી શકે, કોઈ બી વિષયમાં આવી શકે, બરાબર। કે અહીંયા શું હતું,
ત્યાં શું હતું, એવો તફાવત તો કોઈમાં પણ આવી શકે, એવું નહીં કે સાયન્સમાં જ આવે. ઓકે, તો આપણે જોઈએ રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને લોકશાહી રાજ્ય વ્યવસ્થા વચ્ચેનો તફાવત, ડિફરન્ટ જોવાનો છે આપણે, એ તો કોઈમાં પણ આવી શકે ને વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આપણે જોઈએ, પહેલું જોઈએ આપણે કે કયો તફાવત, કયો ડિફરન્ટ હતો. તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં રાજા મુખ્ય હોય, બરાબર, એ તો તમને બધાને ખ્યાલ છે કે રાજાશાહીમાં રાજા મુખ્ય હોય, અને સામે લોકશાહીમાં શું હોય, લોકશાહી વ્યવસ્થામાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ મુખ્ય હોય, બરાબર, લોકો જે પ્રતિનિધિ ચૂંટી કાઢે એ મુખ્ય હોય છે. હવે આપણે બીજા પોઈન્ટ તરફ આગળ વધીએ. રાજાશાહીમાં રાજા સર્વોપરી હોય, બરાબર, રાજા જે હોય સર્વોપરી, સર્વોપરી એટલે સર્વનો ઉપરી હોય છે. સામે લોકશાહીમાં જોઈએ તો લોકશાહીમાં ગૃહનો વડો, ગૃહના વડાને પ્રમુખ પણ કહેવામાં આવે છે, જે મુખ્ય હોય છે. ત્રીજો પોઈન્ટ આપણે જોઈએ, તેમાં રાજાને રાજ્ય વહીવટમાં મદદ કરનાર પ્રધાનમંડળ હોય છે, બરાબર. રાજાને રાજ્ય, હવે એકલો રાજા શાસન ન કરી શકે એટલે એને રાજ્ય વહીવટમાં મદદ કરવા માટે કોણ હોય, પ્રધાનોનું મંડળ હોય એક આખું, બરાબર. રાજા બધે ના પહોંચી વળે એટલે પ્રધાનોનું આખું મંડળ હોય, કોઈને કયું ખાતું સોંપાયું છે, કોઈને કયું સોંપાયું છે, બરાબર. સામે તેમાં પ્રમુખ એટલે કે ગૃહને રાજ્ય વહીવટમાં મદદ કરનાર મંત્રીમંડળ હોય છે, બરાબર. અહીંયા પ્રધાનમંડળ હોય છે, ત્યાં મંત્રીમંડળ હોય છે. ચોથો પોઈન્ટ આપણે જોઈએ, તેમાં રાજાનું પદ વંશ પરંપરાગત હોય છે, બરાબર. રાજાનું પદ કેવું હોય છે, વંશ પરંપરાગત, એટલે કે રાજા હોય પછી એનો પુત્ર રાજા બને, પછી એ ના હોય તો એનો પુત્ર રાજા બને, એને કહેવાય વંશ પરંપરાગત, બરાબર. એના એમના જ વંશના બધા રાજા હોય, ચાલે આવતા હોય પેઢીઓ દર પેઢીઓ, તો એમને વંશ પરંપરાગત કહેવાય. હવે લોકશાહીમાં આવું ના હોય તો કેવું હોય એ જોઈએ આપણે. તો તેમાં પ્રદેશની પ્રજા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે, બરાબર. ગમે તે હોય પછી લાયક હોવો જોઈએ, રાજા બનવાને લાયક એમાં બધા ગુણ હોવા જોઈએ, તો એને એ પ્રદેશની પ્રજા પોતાનો પ્રતિનિધિ તરીકે ચૂંટી કાઢે છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, રાજા તો આમાં હોય નહીં લોકશાહીમાં, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે બીજા પ્રશ્નો હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી તમારે આટલું લખવાનું રહેશે CWની નોટમાં, ઓકે. અને હા વિદ્યાર્થી મિત્રો, એક વાત તમને ફરી યાદ કરાવી દઉં કે આપણી સ્કૂલની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, બરાબર. કરી નાખશો ને, જલ્દી જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખજો, ઓકે. અને આ બધા પ્રશ્નો મેં તમને લખાવ્યા છે સુંદર મજાના અક્ષરે, શબ્દોની વચ્ચે યોગ્ય અંતર રાખીને લખવાનું સ્ટાર્ટ કરજો, ઓકે. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં મળીશું હવે આપણે બીજા પ્રશ્નો લઈને. ત્યાં સુધી આપણે હવે રજા લઈએ, ઓકે, બાય.